विद्यार्थी मित्रों फरी एक बार स्वागत है तमारू मारा क्लास में। विद्यार्थी उम्मीद करूं छु जे भी तमने समझावामां आवे छे तमे व्यवस्थित नोटबुक में एने लखो छो अने तमने कई पण डाउट्स होय तो मैं मारो फोन नंबर आप्यो छे तमने तो मने व्हाट्सअप करीने पूछी सको छो। ओके चलो आजे आपणे स्वाध्याय 2 ना अंतिम पार्ट्स में अभ्यास करवाना छे जे आपणो पार्ट 9 छे। स्वाध्याय 2 ना आपणे लास्ट 12 क्वेश्चन सुधी अभ्यास करी चुक्या छे विद्यार्थीओ એટલે આજે આપણે પ્રશ્ન નંબર 13 થી શરૂઆત કરશું। પ્રશ્ન નંબર 13 માં ઉકેલ ગણ શોધો એટલે વિદ્યાર્થીઓ તમારે ઉકેલવાનું છે એટલે વેલ્યુ ઓફ x ફાઇન્ડ આઉટ કરવાની છે જેને પ્રદેશ કહેવાય। આપણે પ્રદેશનો અભ્યાસ કરશું। એમાં પ્રશ્ન છે 2 ટાઈમ tan ઇન્વર્સ cos x tan ઇન્વર્સ 2 ટાઈમ cos ઇન્વર્સ x અને આપણે 2 ટાઈમ્સ લખી શકીએ એક વખત tan ઇન્વર્સ અને વળી પાછું પણ tan ઇન્વર્સ અને આ સેમ જ રહેશે 2 cos x આ સેમ મૂલ્ય ભરી દેશું cos x અને cos x। વિદ્યાર્થીઓ અહીંયા આપણે પ્રમેય લગાવશું પહેલું જ પ્રમેય જે આપણે શીખી ગયા છે tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y વાળું પણ એમાં સૌપ્રથમ તમારે ચેક કરવાનું હોય x / y એ કેટલું દર્શાવે તો એ છે તમારી પાસે cos x / cos x અને x સમજો અને y સમજો ફક્ત તમને બતાવશે cos square x અને પાક્કું એ less than 1 જ થાય કારણ કે cos નો વિસ્તાર કેટલો તો -1 થી 1 તમે જેવોને સ્ક્વેર કરશો એટલા 0 થી 1 બની જશે કારણ આ તમારી સંખ્યા રેખા -1 થી 1 આ બધી સંખ્યાને જો તમે સ્ક્વેર કરી નાખશો તો પાક્કું તમને આટલું જ મળશે કારણ કે ઋણ સંખ્યા તો ધન જ બની જશે એટલે તમારી ધન સંખ્યા બનવાની 0 થી 1 સુધીનો એ આપણે ઉલ્લેખ અહીંયા કરી શકીએ એટલા less than 1 છે એટલાનું મૂલ્ય તમને બતાવશે tan ઇન્વર્સ cos + cos છેદમાં 1 - cos * cos આ પ્રમાણે। અને વિદ્યાર્થીઓ આજે જમણી બાજુ આપી છે એને આપણે કશું જ નહીં કરશું સેમ એઝ આપણે રહેવા દઈશું આ પ્રમાણે બસ હવે આને ઉકેલી રાખીએ એકદમ સરળ છે હવે તો એટલે ટોટલ મળશે તમને tan ઇન્વર્સ 2 टाइम cos x ભાગ્યા 1 - cos square x આ રીતે જોવા મળશે અને અહીંયા સેમ ઇઝ 2 cos x ત્યારબાદ વિદ્યાર્થી બંનેમાંથી આપણે tan ઇન્વર્સ x tan ઇન્વર્સ x તો લોપ કરીએ એટલે ફક્ત તમને મળશે 2 cos x ભાગ્યા 1 - cos square x અને અહીંયા પણ સેમ જ 2 cos x। વિદ્યાર્થીઓ r2 અને r2 તમે દૂર કરી શકો અને ફક્ત તમને મળશે cos x / 1 - cos² કેટલું રહેશે યે sin² અને આ cos x ને તમે લખી શકો 1 / sin x। વિદ્યાર્થીઓ એક એક sin ને આપણે દૂર કરી શકીએ એટલે ફક્ત મળવાનું તમને cos / sin 1 ઇટ મીન્સ cot x 1 તમે એને tan x પણ લખી શકો અને tan ક્યારે 1 થશે તો એવરી 45 પર યસ 45 ડિગ્રી આગળ વિદ્યાર્થીઓ આ પ્રશ્નનો તમારો ઉકેલ આવશે જે આ પ્રશ્નનો ઉકેલ છે અને આપણે સત્ય તરીકે આગળ લઈ જઈ શકીએ આ આપણો પ્રશ્નનો ઉકેલ આવશે વિદ્યાર્થીઓ રાઈટ। હવે આ પ્રશ્નનો ઉકેલ સાચો છે કે ખોટો છે એ આપણે ચેક કરવું પડે વિદ્યાર્થીઓ એટલે આપણે એને ચકાસણી કરશું। ચકાસણી કરવી જરૂરી છે કોઈકવાર આ ઉત્તર ખોટો પણ હોય એટલે જ્યારે પણ તમે ઉકેલ ગણશો તો વિદ્યાર્થીઓ એને તમારે ચકાસણી કરવી જરૂરી ચકાસણી કરશું x = 45 આગળ તો કશું જ નહીં ડાબી બાજુ અને જમણી બાજુ આપણે ચેક કરી લેવાની અને એક્ઝેક્ટલી બંને સેમ આવવા જોઈએ તો જ તમે ચકાસણીમાં સાચા પડ્યા એવું કહેવાય। આ મેં ડાબી બાજુ લખી છે ખાલી આ મારી જમણી બાજુ છે એ આ પ્રમાણે રહેશે tan ઇન્વર્સ 2 cos x આપણે બંને તરફ એનો અભ્યાસ કરશું એટલે 2 ટાઈમ્સ tan ઇન્વર્સ cos આ જે x બનાવ્યું છે આપણે એ ખાલી મૂકી દેમ અને ચેક કરીશ તમારો આન્સર કેટલો આવે છે આપણે જોઈ લઈએ એ ગણતરી તમને આખી આવશે cos 45 યસ cos 45 રહેશે કેટલું √2 1 /
नाने आ उकेली काढी है तो टेन इनवर्स वन बाय रूट टू प्लस टेन इनवर्स वन बाय रूट टू आने भी तमे चेकिंग में लई सकशो एक्स गुणिया वाई तरीके विद्यार्थी हो तो वन बाय रूट टू इंटू वन बाय रूट टू जे आवशे हाफ पर पाक्कू लेस देन वन एटले आनो उकेल आवानो टेन इनवर्स वन बाय रूट टू प्लस वन बाय रूट टू छेद में सेम एज आ रीते અને તમે ઉકેલી કાઢશો વિદ્યાર્થીઓ તો તમને એક આન્સર મળશે આ તો લસાઅ રહેશે રૂટ ટુ ગુણ્યા રૂટ ટુ એટલે અહીંયા રૂટ ટુ જશે ઉપર પ્લસ રૂટ ટુ ભાગ્યા રૂટ ટુ ઇન્ટુ રૂટ ટુ તે જ પ્રમાણે અહીંયા પણ આપણે રૂટ ટુ ઇન્ટુ રૂટ ટુ એટલે કેટલા આવશે રૂટ ટુ ગુણ્યા રૂટ ટુ માઇનસ વન ભાગ્યા રૂટ ટુ ઇન્ટુ રૂટ ટુ મેં જાણી જઈને બે વખત રૂટ રૂટ ટુ લખ્યા છે જેથી કરીને તમને સરળતા ખાતર લસાઅ મળી શકે એટલે વિદ્યાર્થીઓ આન્સર આવવાનો તમારો ટેન ઇનવર્સ આ રહેશે ટુ રૂટ ટુ बाकी अहीं रहेशे केटला 2 रूट 2 रूट 2 2 2 माइनस 1 એટલે ફક્ત આવશે તમારું tan ઇન્વર્સ 2 रूट 2 જે આ ડાબી બાજુ છે ત્યારબાદ આપણે જમણી બાજુ તરફ આવશું તો 2 ઇન્ટુ કોસેક 45 આ ચકાસણી કરું છું x / y / 4 અને વિદ્યાર્થીઓ તમને ખ્યાલ જ છે કોસેક 45 કેટલું થઈ યસ रूट 2 ચેક કરી શકો આ આન્સર અને આ આન્સર સેમ આવ્યો એટલા માટે વિદ્યાર્થીઓ આપણો ઉકેલ x बराबर 45 जे सत्य छे આવું આપણે કહી શકીએ અને આ સત્ય તરફ આપણે જઈએ કારણ કે બંને સેમ આવ્યું વિદ્યાર્થી કોઈ કોરા બંને સેમ ના આવે તો તમારો આ જે x બરાબર આન્સર આવેલો 45 એને અસત્ય કહેવાનું અને ઉકેલગણ લખવાનું શું અહીંયા યસ ઉકેલગણ લખવાનું ખાલીગણ જે આ પ્રમાણે તમારા નું સોલ્યુશન્સ દર્શાવવાનું વિદ્યાર્થીઓ રહેશે चलो विद्यार्थियों आगे बढ़ू छू स्वाध्याय में कंटिन्यू tan इनवर्स 1 - x 1 + x = हाफ tan इनवर्स x x greater than 0 માટે ઉકેલ શોધો તો આ તો આપણો પ્રમેય છે વિદ્યાર્થીઓ tan इनवर्स પહેલું x અને બીજું y અને x સમજો અને y સમજો એટલે આ 1 આવશે આ x આવશે અને આ જેમ છે તેમ જ મેલી દઈશ હાફ tan इनवर्स x આ પ્રમાણે અને હવે ત્યારબાદ વિદ્યાર્થીઓ આમાંથી તમારે x નું મૂલ્ય શોધવાનું છે એટલે આપણે આને આ સાઈડ લઈ લેશું tan 1 ક્યારે થશે તો યસ 45 એટલે આ રહેશે tan ઇન્વર્સ x + હાફ tan ઇન્વર્સ x જેમાં ટોટલ મળશે તમને આ 3/2 tan ઇન્વર્સ x કેમ 1 અને અડધો રહેશે ટોટલ 3/2 આ મૂલ્ય આગળ લઈ લઈએ આપણે એટલે π/4 * 2/3 = tan ઇન્વર્સ x આ પ્રમાણે જેમાં આ તમે કેન્સલ કરી શકશો ફક્ત મળશે tan ઇન્વર્સ x કેટલું π/6 માટે x આવશે તમારું tan π/6 વિદ્યાર્થીઓ અને tan π/6 એટલે કેટલું tan 30 યસ ઈટ ઇઝ 1/√3 જે આ પ્રશ્નનો ઉકેલ આપણો રહેશે ફક્ત 1/√3 અહીંયા તમે ચકાસણી કરી શકો છો પણ નહીં કરશો તો બી ચાલશે કારણ કે x greater than 0 આપ્યું જ છે જે greater than 0 છે એટલે આ ઉકેલ આપણો વિદ્યાર્થીઓ એકદમ સત્ય રહેશે અને આ જ આપણો લાસ્ટ આન્સર છે ચલો વિદ્યાર્થીઓ આ 1/√3 આપણે એન્ડિંગ કર્યું ત્યારબાદ આગળ વધું છું એમસીક્યુ છે ક્વેશ્ચન નંબર 15 sin ઓફ tan ઇન્વર્સ x આપ્યું છે અને એનો ઉકેલ પૂછવામાં આવ્યો છે એટલે x નું મૂલ્ય પૂછ્યું છે અને આ પ્રમાણે તમને ચાર ઓપ્શન આપવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ એકદમ સરળ આજે તમને અંદરનો વિધેય દેખાય ને એની જગ્યાએ આપણે પહેલા એને ધારી દેવું એટલે ધારો કે tan ઇન્વર્સ x આપણે લઈ લેશું કોઈ વિધેય થીટા માટે x આવશે કેટલું યસ tan થીટા જ્યાં થીટા બિલોંગ્સ ટુ આપણો અંતરાલ તો રહેશે જ -90 થી 90 વિદ્યાર્થીઓ tan થીટાને તમારે ત્રિકોણ પર મૂકી દેવાનું જો એમસીક્યુ હોય તો હા એકદમ સરળ આ રહેશે સામેની બાજુ આ રહેશે પાસેની બાજુ અને આ રહેશે કર્ણ सिंपल तब tan थीटा की वैल्यू मुकी दो એટલે સામે ભાગ્યા પાસે x / 1 એટલે ત્રીજી બાજુ મળી જશે તમને √1 + x² એટલે આ પ્રશ્નનો ઉકેલ તમને કઈક આવો મળશે sin જોડે tan ઇન્વર્સ x જેને તમે ધાર્યું જ છે શું sin थीटा અને તો थीटा ધાર્યું જ છે ને આપણે એ sin थीटा તમે આકૃતિ પરથી કાઢી શકો યસ વિદ્યાર્થીઓ શું રહેશે આકૃતિ પરથી sin थीटा સામે ભાગ્યા કર્ણ એટલે x / √ 1 + x² અને એને જ મેં મૂકી દેવા એટલે મારો આ પ્રશ્નનો ઉત્તર વિદ્યાર્થીઓ આવી ગયો x / √1 + x² એટલે આ ડી ઓપ્શન આ પ્રશ્ન એ પૂર્ણ થયો પણ
आज प्रश्न में बाकी ना बीजा पांच प्रश्न भी तुमने बतावानो छे जे तमारे आगळना एक्स्ट्रा सम में लेवाना छे। विद्यार्थी आनी जगह आवुं पण पूछी सके तमने के साइन जोड़े अहीं कॉट इनवर्स एक्स तो आनो उकेल शुं हशे? तो सेम ज जवानुं छे, तमारे कॉट इनवर्स एक्स बराबर थीटा धारी लेवानुं, એટલે x આવશે cot થીટા। પણ આ વખતે તમારી આકૃતિ બદલાઈ જશે, સામે પાસે કર્ણ, આના અપરમાં કંઈ નથી તો 1 તો છે જ, એટલે આ પાસે ભાગ્યા સામે આવી જશે, અને અહીંયા સેમ અંડર √1 + x² અને આના પરથી તમે શું બનાવશો? યસ sin થીટા x સામે ભાગ્યા કર્ણ, એટલે 1 ભાગ્યા અંડર √1 + x² બનાવશો, અને એ કિંમત વિદ્યાર્થી અહીં મૂકશો તમે, એટલે sin અહીંયા તમે થીટા લીધું જ છે, साइन थीटा छे अंडर रूट 1 प्लस x स्क्वायर। आ रीतनो तमारो आ प्रश्ननो उत्तर आवशे। विद्यार्थी आना जेवो एक बीजो सम बताओ, टोटल पांच सम बनी शके आवा। नेक्स्ट कदाच आवुं पूछे तम साइन, अहींया आपणे टेन समझ्या, कॉट समझ्या, हवे कदाच कॉस पूछशे तमने, तो बे आज रीते जवानुं। कॉस इनवर्स x बराबर थीटा लेता, हमेशा जे अंदर विधेय होय ने एनी जगह थीटा लई लेवानुं, एटले फक्त तमने x आवशे केटलुं cos थीटा, त्रिकोण पर मुकी देव, सामे, पासे, अने कर्ण, तेमा cos थीटा नुं मूल्य रहेशे पासे भाग्या कर्ण, एटले आवशे अंडर रूट x² - 1, अने एना परथी तमारे बनाववानुं तो sin थीटा ज छे, एटले अंडर रूट x² - 1 भाग्या x, आ रहेशे विद्यार्थी x² - 1 भाग्या x, कारण के आ छे सामेनी बाजु cos थीटा पासे भाग्या x। विद्यार्थी मारी मिस्टेक छे, અહીંયા તમારી એરર આવશે, મારી cos θ x / 1, અહીંયા x આવશે ને a1 આવશે, એટલે આના છેદમાં a1 આવશે, બાકી આ સેમ રહેશે તમારું 1 - x² મારી મિસ્ટેક છે। cos θ આવશે પાસે ભાગ્યા કર્ણ, એટલે x / 1, એટલે આવશે √1 - x² અને એ કિંમત એ મુકાશે, એટલે આ કિંમત બનવાની તમારી ટોટલ sin θ √1 - x² / 1 એ આપણે મૂકી દેશું, એટલે sin θ જે છે √1 - x² / 1। आ रीते विद्यार्थी बाकी ना बे क्वेश्चन्स पण बनावु छु जे तमने फायदाकारक थई शके परीक्षा में। आपणे साइन साथे टेन जोयु, कॉट जोयु, कॉस जोयु, हवे आ साइन साथे तमे जोई शको छो विद्यार्थीओ कोसेक इनवर्स एक्स, यस कोसेक इनवर्स एक्स, आने भी सेम ज कोसेक इनवर्स एक्स बराबर थीटा लई लो, एटले फक्त तमने कोसेक थीटा मळशे केटलुं एक्स, આમાં આપણે આકૃતિની જરૂર નથી, ડાયરેક્ટ તમે sin થીટા બનાવી શકશો 1/x, અને આ મૂલ્ય તમે લખી શકશો વિદ્યાર્થીઓ sin આની જગ્યાએ થીટા જે રહેશે 1/x। યસ હજુ પણ એક પ્રશ્ન બતાવીશ જે તમને ફાયદાકારક થશે પરીક્ષામાં। sec ઇનવર્સ x તારી જગ્યાએ ધારી લેશું કે sec ઇનવર્સ x બરાબર થીટા, એટલે x આવશે કેટલું? ફક્ત sec થીટા, આના છેદમાં કંઈ નથી તો 1। यस विद्यार्थी आने तमारे त्रिकोण पर मुकवु पड़शे, सामे पासे अने कर्ण, तो sec θ નું સૂત્ર શું? કર્ણ ભાગ્યા પાસે, એટલે અહીંયા x આવશે, પાસે છે 1, એટલે આવશે √x² - 1। ત્રીજી બાજુ એના પરથી તમારે બનાવી આપવાનું છે વિદ્યાર્થીઓ sin θ, કારણ કે મારે sin લાવવાનું છે જે રહેશે સામે ભાગ્યા કર્ણ, એટલે √x² - 1 ભાગ્યા x, જે મળાવશે તમને sin, આનું મૂલ્ય તમે ધાર્યું છે થીટા, અને એ છે √x² - 1 / x। વિદ્યાર્થીઓ આ આપણા cosec, sec, cot, cos અને પેલું હતું એક tan। યસ વિદ્યાર્થીઓ હવે આ મૂલ્યમાં આખા પ્રશ્ન થઈ ગયા sin ની જગ્યાએ, હવે તમને આ જ રીતે cos ની જગ્યાએ આપી શકે એવા પાંચ વિધેય, અથવા sec ની જગ્યાએ આપી શકે એવા પાંચ વિધેય, એ રીતે ટોટલ 5 5 5 25 સમ વિદ્યાર્થી બની શકે, જે તમારે આ રીતે અહીંયા સમજવાના રહેશે। ચલો વિદ્યાર્થીઓ આગળ વધીએ, નેક્સ્ટ પ્રશ્ન છે આપણો, સોલ્વ નો sin ઇનવર્સ 1 - x 2 sin ઇનવર્સ x 5/2, અને પૂછ્યું છે x બરાબર એના ઉકેલો। આ વખતે આપણે ઉકેલો ચકાસવો બી પડશે, કારણ કે તમને ઓપ્શનમાં બી રિપીટ ઓપ્શન પણ આપ્યા છે, જો હાફ 0 અને 1 વાળા। ચલો સૌપ્રથમ આપણે આનો ઉપયોગ કરીએ, sin ઇનવર્સ 1 - x 2 ટાઈમ sin ઇનવર્સ x π/2, તો આપણે કોઈ ભી એક વિધેયની જગ્યાએ ધારી લઈએ, સમજો કે આની જગ્યાએ ધારી લઉં મેં, ધારો કે sin ઇનવર્સ x બરાબર θ,
तो एक्स केटलू मळशे यस फक्त साइन थीटा अने ज्या थीटा बिलोंग्स टू तमारे नो अंतराल लखवो पड़शे माइनस पाई बाय टू थी पाई बाय टू क्लोज ब्रेकेट आ रीते ना किंमत विद्यार्थी ने भरी देशु एटले आवशे साइन इनवर्स वन माइनस एक्स अहींया आवशे थीटा अने आ रहेशे पाई बाय टू एकदम सरल सम छे विद्यार्थीओ एटले साइन इनवर्स वन माइनस एक्स आवशे तमारो 90 प्लस टू थीटा आ रीते यस आ साइन ने पण आ बाजू लई लेशुं એટલે ફક્ત 1 માઇનસ એક્સ દેખાશે તમને સાઈન 90 પ્લસ 2 થીટા અને કયું ચરણ વિદ્યાર્થીઓ યસ 90 રહેશે અહીંયા પ્લસ એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશા અહીંયા તમારો આવશે ખૂણો 90 પ્લસ 2 થીટા બીજું ચરણ એ બીજું ચરણમાં સાઈન વિદ્યુત શું હોય ધન હોય એટલે 1 માઇનસ એક્સ 90 એટલે ચેન્જ કરશો cos 2 થીટા યસ વિદ્યાર્થીઓ આ cos 2 થીટા નું સૂત્ર આપણે સાઈનમાં લખશું એટલે તમને આગળની ગણતરી મળશે એટલે 1 - x સેમ રહેશે આપણે આનું સૂત્ર લખીએ છે cos 2 થીટા નું તો પહેલું તો તમે લખી શકો cos² - sin² બીજું લખી શકો 2 cos² થીટા - 1 અને ત્રીજું 1 - 2 sin² થીટા તમે કોઈ પણ લખી શકો આ ત્રણમાંથી પણ મેં એટલા માટે લખ્યું કારણ કે મને sin થીટા ખબર છે એટલે 1 - x અહીંયા આવશે sin² થીટા ઓન્લી x² આ રીતે विद्यार्थी आ वन ने आ वन तमे दूर करशो फक्त रहेशे माइनस एक्स माइनस टू एक्स स्क्वेर एमां पण तमे माइनस माइनस दूर करशो पर तमे एक्स दूर ना करी शको नहींतर तमारो आ एक आंसर दूर थई जशे जीरो एटले ए थोड़ो केरफुली साचवानुं छे एक्स बराबर आवशे टू एक्स स्क्वेर एटले टू एक्स स्क्वेर माइनस एक्स इज इक्वल टू जीरो आपणे विद्यार्थी लखशुं अने त्यारबाद आपणे कॉमन लेशुं એટલે 2x - 1 = 0 એક આન્સર આવશે 0 અધરવાઇઝ બીજો એક આવશે એક્ઝેક્ટલી હાફ વિદ્યાર્થીઓ આ એવો તમારો બે ઉકેલો હવે બે ઉકેલ આવ્યો એટલે તમે ડાયરેક્ટ ટિક ના કરી શકો 0 અને હાફ એટલે આ આન્સર શું ખબર 0 ખોટો હોય તો ઓન્લી હાફ આન્સર સાચો પડે શું ખબર હાફ ખોટો હોય અને 0 સાચો પડે હા આ ઓપ્શન તો નહીં જશે એ વાત તો પાક્કી થઈ ગઈ એટલે અહીં વિદ્યાર્થીઓ તમારે કરવું પડશે આપણે ચકાસણી યસ અને ચકાસણી વગર આ સમ આપણે ના ગણી શકીએ આગળ એટલે આપણે હવે જશું એક્ઝેક્ટલી ચકાસણી આગળ એટલે પહેલી ચકાસણી કરીશ મેં x = 0 ચકાસું છું અને આપણે મૂક સુડાબી બાજુ એટલે sin ઇનવર્સ 1 - x 2 ટાઈમ sin ઇનવર્સ x અને ફક્ત આમાં x ની કિંમત વિદ્યાર્થીઓ તમારે મૂકવાની રહેશે કેટલી હા 0 જ્યાં રીતે રહેશે એટલે અહીંયા આવશે sin ઇનવર્સ 1 - 0 2 ટાઈમ્સ sin ઇનવર્સ 0 ક્યારે sin 1 રહેશે તો 90 sin 0 ક્યારે થાય તો 0 90 - 0 યસ pi / 2 જે જમણી બાજુ છે આ એ માટે વિદ્યાર્થીઓ x = 0 ઓકે શું રહેશે સત્ય છે યસ તમારો ઓપ્શન c આવી શકે હજુ આવી શકે એવું કીધું છે મેં કારણ કે હજુ હાફ ચેક કરવાનું બાકી છે એટલે એ પણ તમારે વિદ્યાર્થીઓ કમ્પલસરી ચેક કરવું જ પડે એટલે ચકાસણી x બરાબર હાફ માટે હવે મેં હાફ માટે તમને વિદ્યાર્થીઓ ચકાસણી પર લઈ જાઉં છું એટલે ડાબી બાજુ જ લખીશ sin ઇનવર્સ 1 - x 2 ટાઈમ sin ઇનવર્સ x આ રીતે તમે x ની કિંમત વિદ્યાર્થીઓ હાફ અંદર મૂકી શકો એટલે ફક્ત આવશે અહીંયા sin ઇનવર્સ 1 - હાફ અહીંયા પણ h 1 - હાફ ચાલો 1 - હાફ કેટલું થશે તો હાફ નહીં 2 ટાઈમ sin ઇનવર્સ હાફ એટલે વિદ્યાર્થીઓ તમને એક નાનકડો આન્સર મળી જવાનો સાઈન ક્યારે હાફ થશે તો 30 પર આ બી 30 પર એટલે ટોટલ આવશે પાઈ માઇનસ 2 પાઈ ઇટ મીન્સ માઇનસ પાઈ બાય 6 ને પાક્કો એ આન્સર એ તમારો ઉકેલ નથી નોટ ઇક્વલ ટુ પાઈ બાય 2 એટલે વિદ્યાર્થીઓ મેં તમને કીધું તેમ કોઈકવાર આ બે ઓપ્શન બી સાચા હોય બે પણ ખોટા હોય કાં તો કોઈ એક સાચું હોય એટલે તમારે ચકાસણી તો કરવી જ પડે એટલે આ ઉકેલ તમારો સત્ય નથી
ફક્ત ઉકેલ કયો સત્ય શૂન્ય એટલે આ આન્સર નહીં મેં ટિક કરી દઈશ આન્સરના ફોર્મમાં માટે કરેક્ટ ઉકેલ x બરાબર કયું સત્ય રહેશે 0 જે આપણો ઓપ્શન સાઈપો છે કેટલો c આ આપણે ટિક કરશું વિદ્યાર્થીઓ દાખલો MCQ નો છે કહેવાનો પણ આ એક્ચ્યુઅલી દાખલો 3 માર્કનો છે એટલે તમે આ પ્રશ્નને તમે 3 માર્ક્સમાં લઈ શકો અને આ જ પ્રશ્નને એવું પણ પૂછી શકાય કે x ની કેટલી કિંમત શક્ય તો એક જ કિંમત શક્ય એવું પણ આપી શકે ક્લિયર એટલે પાછો રિપીટ કરું છું જ્યારે પણ આ રીતે બે આન્સર આવ્યા હોય તમારે વિદ્યાર્થીઓને ચકાસણી કરવાની ત્યારબાદ જ તમે આગળનું ડિસિઝન લઈ શકો અને ઈઝીલી આ દાખલો વિદ્યાર્થીઓ પૂર્ણ થાય છે ચલો વિદ્યાર્થીઓ આગળ વધું છું આ જ રીતે નેક્સ્ટ MCQ માં ટેક્સ્ટબુક એક્સરસાઇઝ 17 નો ક્વેશ્ચન્સ આમાં પણ આ જ રીતે જોશું x / y અહીંયા છે આપણી પાસે ક્વેશ્ચનમાં tan ઇનવર્સ x / y ઓછા tan ઇનવર્સ x - y / x + y તો સૌપ્રથમ આપણે આ જે છે ને / y એને જોઈને આ પદમાં આપણે અંશ અને છેદને y not equal to 0 વડે ભાગતા આવું આપણે લખી દઈએ એટલે ફક્ત ને ફક્ત મળશે તમને tan ઇનવર્સ x / y તમારે / y કરી દેવાનું છે ટોટલી એટલે આ જોવા મળશે તમને tan ઇનવર્સ x / y ઓછા 1 x / y વત્તા 1 આ વિદ્યાર્થીઓ કેમ કર્યું જેથી કરીને આ એક સૂત્ર બની જશે આપણો યસ tan ઇનવર્સ x / y આ સરળ રહેશે ખાલી મેં આટલું લખું છું x / y - 1 અને અરેન્જ કરી નાખું 1 + x / y તો તમે સમજી ગયા છો આ આપણું સૂત્ર છે tan ઇનવર્સ x / y સેમ ઓછા આ રહેશે tan ઇનવર્સ x / y ઓછા tan ઇનવર્સ 1 આને થોડુંક એક્સપાન્ડ કરી નાખીએ એટલે વિદ્યાર્થીઓ મળશે તમને tan ઇનવર્સ x / y અને આને મેં સિમ્પલ એક્સપાન્શન કરું છું આ માઇનસ અંદર આવી જશે એટલે માઇનસ tan ઇનવર્સ x / y અને પ્લસ tan ઇનવર્સ 1 એઝ ઇટ ઇઝ આને આપણે દૂર કરશું અને વિદ્યાર્થીઓ tan ઇનવર્સ 1 જે છે પક્કું રહેશે એ તમારો આન્સર કેટલો યસ pi / 4 અને 45 ડિગ્રી વિદ્યાર્થીઓ તમે આ સી ઓપ્શન આટલી જગ્યાએ ટિક કરીને આ પ્રશ્નનો ઉકેલ એકદમ હેપીલી પૂરો કરી શકો યસ વિદ્યાર્થીઓ અહીંયા આપણો સ્વાધ્યાય 2 પૂર્ણ થાય છે અને ટેક્સ્ટબુકને લગતા બધા પ્રશ્નો અહીં મેં પૂરા કર્યા છે ત્યારબાદ વિદ્યાર્થીઓ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું આપણે એક્સ્ટ્રા ન્યુમેરિકલ જેમાં અમે તમને 3 અને 4 અસાઇનમેન્ટ આપ્યા જ છે એ અસાઇનમેન્ટના આપણે સોલ્યુશન જોશું અસાઇનમેન્ટ 1 અસાઇનમેન્ટ 2 અસાઇનમેન્ટ 3 અને અસાઇનમેન્ટ 4 એ બધા બોર્ડને લગતા પ્રશ્નો છે જે ટેક્સ્ટબુક સિવાયના એક્સ્ટ્રા ન્યુમેરિકલ્સ છે જેનો આપણે અભ્યાસ કરશું આગળના વિડીયોમાં ઓકે ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ બાય બાય